મિત્રો હું માનસી ત્રિવેદી એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમણ ગામે કોળી યુવાનની હત્યાના ગુનામાં આરોપી જયદીપ ઘનશ્યામસિંહ સોલંકીની ગણતરીના કલાકોમાં કરાઈ ધરપકડ. લીમડી રાજકોટ હાઈવે પરથી અર્ધ સળગેલી હાલતમાં લાશ મળતા પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તો આ હતા આજના મુખ્ય સમાચારો. હવે સમય થયો છે નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાળી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશીઓ મે સ્વાદ કા સંગ. પેશ હૈ આયો પ્લસ નમક, જિંદગી કા સ્વાદ બઢાય. વિરામ બાદ ફરી આપનું એબીસી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે આગળના સમાચારો વિગતવાર. ભુજમાં થયેલ યુવકનું ફિલ્મી ઢબે અપહરણ બાદ હત્યાના ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવામાં પશ્ચિમ કચ્છ એલસીબી અને બી ડિવિઝન પોલીસની મોટી સફળતા મળી. આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓની કરાઈ ધરપકડ. ભુજનો હોસ્પિટલ રોડ પરથી ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. અજાણ્યા 3 શખ્સો કારમાં આવી યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. મોટા વાહનોની લેવેચ દરમિયાન છેતરપિંડી સહિતના ગુનામાં સંડોવાયેલા ભુજના નવીન ઈશ્વરલાલ ગઢવી ઉર્ફે લારા સારા જહેર અપહરણના ઘટના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. યુવકના અપહરણ બાદ યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. મોડી રાત્રિના યુવકની હત્યા કરાયેલી લાશ ભુજ માંડવી હાઈવે નજીક ખત્રી તળાવ નજીક મળી આવી હતી. અપહરણકારોએ યુવકનું અપહરણ કરી ગળે ટૂંપો કરી મારામારી હત્યા નિપજાવી દેવાના ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી હત્યારાને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. યુવકના અપહરણ અને હત્યા બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સમક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે મેઘરાજ કાકુભાઈ ગેલવા, મગા સામંત ગેલવા, રામ વાછિયા સાખરા સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ અપહરણ વિથ મર્ડર ઘટનામાં વપરાયેલ કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીએ રૂપિયાની લેતી દેતી બાબતે યુવક અપહરણ કરી હત્યા નિપજાવી દેવામાં આવી હતી. હાલ તમામ આરોપીની અપહરણ વિથ મર્ડર ગુન્હામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસના ભુજમાં બનેલી અપહરણ વિથ મર્ડરની ઘટનામાં પોલીસને સફળતા મળી છે. ભુજમાં સારા જાહેર યુવક અપહરણ વિથ મર્ડર ઘટના પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. આ ઘટના પરથી એવું ચોક્કસ લાગી રહ્યું છે કે પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ ખોફ રહ્યો નથી અને ગુનેગારો બેફામ બન્યા છે. મરણ જનારના પૂર્વ ઇતિહાસની ચકાસણી કરતા જાણવા મળેલ કે મરણ જનાર નવીન ઉર્ફે લારા ગઢવી છે એ પોતે અગાઉ ટ્રક તેમજ અન્ય વાહનોની છે ખરીદી કરી તેના પૈસા પરત નહીં આપી વગેરે ચીટિંગના ગુનાઓમાં સંડોવાયેલ છે. જે દિશામાં તપાસ કરતા આરોપી પાસેથી મુખ્ય આરોપી મેઘરાજ ગઢવીની ટ્રક છે એ મરણ જનારે થોડાક સમય પહેલાં 10 લાખ રૂપિયાની કિંમતે વેચાણે લીધેલી, જેમાં એક પણ રૂપિયો છે એ વેચાણ પેટે આપેલો નહીં અને વિશ્વાસમાં રાખી અને આરોપીઓને વારંવાર છે એ સમય આપ્યા કરતો, જેથી આ કામે આરોપી મેઘરાજ ગઢવી છે એ પોતે ખૂબ જ અકળાઈ ગયેલ અને ગત તારીખ 13ના રોજ પોતે અર્ટિગા ગાડીમાં આરોપી રામ અને મંગા ગઢવીને સાથે લાવી પૂર્વયોજિત કાવતરું રચી હોસ્પિટલ રોડ ઉપરથી મરણજના લારા ગઢવીનું અપહરણ કરેલ અને ત્યારબાદ તેને અપહરણ કરી ગાડીમાં લઈ જઈ ઝરપરા મુંદરા વગેરે જગ્યાએ લઈ ગયેલ, જ્યાં ગાડીમાં જ તેને ઢીકાપાટુનો માર મારી અને ગળે ટૂંપો આપી દીધેલ. ત્યારબાદ આરોપી છે એ ગળે
ટૂંપો આપવાથી તેમજ માર મારવાથી મરી ગયેલ હોય આરોપીને રાત્રિના સમયે ભારાસર માનકુવા રોડ ઉપર ફેંકી અને પોતે જતા રહેલ છે. આ બાબતે તપાસ દરમિયાન ત્રણેય આરોપીને અત્રે LCB ઓફિસે લાવી પૂછપરછ કરતા પોતે પોતાના ગુનાની કબૂલાત કરેલ છે અને આજરોજ તેઓને ધોરણસર આ ગુનાના કામે અટક કરી ગુનામાં વપરાયેલ અર્ટિગા કાર પણ કબજે કરવામાં આવેલ છે. ABC ન્યૂઝ કચ્છ. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમણ ગામે કોળી યુવાનની હત્યાના ગુનામાં આરોપી જયદીપ ઘનશ્યામસિંહ સોલંકીની ગણતરીના કલાકોમાં કરાઈ ધરપકડ. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમણ ગામે કોળી યુવાન નાનજીભાઈ ધનજીભાઈ મેણિયા ઉંમર વર્ષ 23 ની હત્યાના ગુનામાં આરોપી જયદીપ ઘનશ્યામસિંહ સોલંકી નામના 19 વર્ષીય યુવાનની ગણતરીના કલાકોમાં ધરપકડ. ચુડા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ખૂનના બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી દીપક કુમાર મેઘાણીએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી જયદીપ સોલંકીને પકડી પાડવા માટે લીંબડી DYSP ના માર્ગદર્શન હેઠળ ચુડા સ્થાનિક પોલીસ CPI લીંબડી રાઠોડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લો સ્કોડ સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીના આશ્રય સ્થાન પર છાપાઓ મારવાનું ચાલુ રાખવામાં આવતા તેમજ આરોપીના સગળ દબાવતા આરોપી ઉપર દબાણ વધતા આજરોજ આરોપી જયદીપસિંહ ઘનશ્યામસિંહ સોલંકી રાજપૂત ઉંમર વર્ષ 19 રહે કરમળ તાલુકા ચુડા પોલીસમાં હાજર થતા ચુડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PC સગરખિયાએ આ ખૂનના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી જયદીપ સોલંકીની પૂછપરછમાં આરોપી જયદીપ સોલંકી દ્વારા ગુનાની કબૂલાત કરી મરણ જનાર નાનજીભાઈ પોતાની બહેનને બ્લેકમેલ કરી પજવણી કરતો હોય છેલ્લા 6 માસથી સમજાવવા પ્રયાસ કરવા છતાંય માનતો ન હોય પોતાની બેનને પજવણી ચાલુ રાખેલ હોય સમજાવવા જતા તારાથી થાય એ કરી લે એવું જણાવતા પોતે ના છૂટકે ગુનો કરેલાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપી જયદીપસિંહ સોલંકીએ ધોરણ 9 સુધી ભણેલો છે. પોતાના માતા પિતાનો એકનો એક પુત્ર છે. પોતાના પિતાએ એકાદ વર્ષ પહેલા સંન્યાસ લઈ લેતા ઘરની જવાબદારી પોતાના માથે આવી પડતા પોતે ખેતી તથા મજૂરી કરી પોતાનું તથા ઘરનું જીવન ગુજરાન ચલાવતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. ABC ન્યૂઝ સુરેન્દ્રનગર. સમગ્ર ગુજરાત દિવસે ને દિવસે ગરમ ભઠ્ઠીમાં ફેરવાઈ રહ્યું છે. સોમનાથ તથા ગુજરાત પ્રવાસે આવતા મુસાફરો ગરમીથી ત્રસ્ત. 100 વર્ષનો રેકોર્ડ તોડતી ગરમી સોમનાથ અને તેની આસપાસના તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા સોમનાથ આવતા પ્રવાસીઓ પણ આકરી ગરમીમાંથી મુક્તિ મેળવવા માટે દરિયામાં ડૂબકી મારીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ગુજરાત ગરમ ભઠ્ઠીમાં ફેરવાઈ રહ્યું છે અને દિવસે ને દિવસે તાપમાનમાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે, જેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. સોમનાથમાં પણ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ના પડી હોય તેવી ગરમી પડી રહી છે, જેને કારણે સોમનાથ આવતા પ્રવાસીઓ પણ ગરમીથી રેબઝેબ થઈ ગયા છે. કાળઝાળ ગરમીથી મુક્તિ મળે તેવું હાલના સંજોગો મુજબ લો અસર જોવા મળી નહીં મળતા લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા. આજના સમયમાં છેલ્લા 125 વર્ષમાં રેકોર્ડ બ્રેક જે ગરમી થઈ છે, 45 ડિગ્રી સુધી તાપમાન ઊંચું થયેલું છે, એ ખરેખર 125 વર્ષમાં રેકોર્ડ બ્રેક છે. આ ગરમીને કારણે જનજીવન બધું અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. આ ઉષ્ણમાત વધવાનું કારણ એક હોઈ શકે કે અત્યારે જે ભૌતિકકરણ થઈ રહ્યું છે, જે જંગલો કપાઈ રહ્યા છે, ઝાડવાઓ કપાઈ રહ્યા છે, જંગલો નાશ થઈ રહ્યો છે, સામે નદી નાળિયા બધા બંધ થઈ રહ્યા છે, સામે એટલા જ મકાનો બિલ્ડિંગો કોન્ટ્રાક્ટો બની રહ્યા છે, પ્રદૂષણના હિસાબે હવામાં જે ઉષ્ણતામાં વધે છે એના હિસાબે આખા ગ્લોબલ વોર્મિનાઇઝિંગ થઈ રહ્યું છે, આખા પૃથ્વીનું ઉષ્ણતામાન 0.5 ડિગ્રી જેટલું વધી રહ્યું છે, એ આ સર્વવ્યાપી છે. કારણ કે કોઈક જગ્યાએ એકદમ ગરમી પડે છે ત્યારે બીજા ભાગમાં એકદમ ઠંડી પડે છે, જે કુદરતની વાતાવરણના નિયમ અનુસાર જે થવું જોઈએ એ અત્યારે થતું નથી, એના હિસાબે આખા વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ જોવા મળી રહ્યું છે, જેની સીધી અસર લોકો પર પણ પડી રહી છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ફ્રૂટ અને નાળિયેર પાણીનો સહારો લઈ રહ્યા છે, તેમ છતાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે, જેને કારણે લોકો દરિયામાં ડૂબકી મારીને પણ ગરમી સામે લડી રહ્યા છે. છેલ્લા 100 વર્ષની સૌથી વધુ ગરમી હાલ પડી રહી છે, જેને કારણે રક્ષણ મેળવવા માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસર હવે વર્તવા લાગી છે. વાતાવરણમાં જોવા મળતું પ્રદૂષણ તેમજ
જંગલ વિસ્તાર વધારવામાં નહીં આવે તો અંગ દજાડતી ગરમી આવનારા પ્રવર્ષોમાં વધી જશે, તેની સીધી અસર માનવ જાત પર પણ પડશે, જેનાથી મુક્તિ મેળવવી મુશ્કેલ બનતી જશે. ધોરાજીના સુપેડા ગામે બે દિવસ પહેલા 1.5 વર્ષના બાળકને ફાડી ખાધેલ દીપડાને ફોરેસ્ટ વિભાગે પકડી પાડતા ખેડૂત વર્ગમાં રાહતનો શ્વાસ. ધોરાજીના સુપેડી ગામે બે દિવસ પહેલા દીપડાએ 1-1.5 વર્ષના બાળકને ફાડી ખાધેલ, જે દીપડાને પકડવા ફોરેસ્ટ વિભાગે 4 પિંજરા મૂકેલ, જે આજે વહેલી સવારે માનવ ભક્ષી દીપડો પકડાયો હતો, જેને કાયમી આજીવન જુનાગઢ એનિમલ કેરમાં કેદ કરી તારીખે રાખવામાં આવશે અને આ વિસ્તારમાં દીપડો પકડાતા ખેડૂત વર્ગમાં રાહત સાથે આનંદની લાગણી ફેલાઈ હતી અને દીપડાને જોવા લોકો ઉમટી પડ્યા હતા. માનવ ભક્ષો આવેલ ગ્રામજનો અને સરપંચોની ફરિયાદના આધારે અને સાપ અને પિંજરા ગોઠવેલા હતા. બે દિવસની મહેનત બાદ આજે વહેલી સવારે દીપડો પકડાતા ખાતે રવાના કરેલ છે. અહેવાલ કિશોર, મારું સાથે એબીજી ન્યૂઝ, જેતપુર. કચ્છની ઐતિહાસિક ધરોહરથી આકર્ષિત ફિલ્મી યુનિટના કાફલાઓ વગર પરવાનગીએ શૂટિંગ કરતા તથા કચ્છની ધરોહર પર ચિત્રકામ કરી નુકસાન કરતા શૂટિંગ બંધ કરવાનો સીધો આદેશ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની એડ ફિલ્મને કારણે કચ્છમાં અનેક પ્રવાસીઓ આવતા થયા છે, સાથે જ કચ્છ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ વધુ કચ્છ વિકસ્યું છે, ત્યારે કચ્છમાં અવારનવાર ફિલ્મ યુનિટના કાફલાઓ આવીને શૂટિંગ કરી રહ્યા છે. કચ્છમાં શૂટિંગ થાય તેનો કોઈ વાંધો નહીં, પણ શૂટિંગ કરવા આવનાર ફિલ્મ યુનિટના કાફલાઓ ક્યાંય ને ક્યાંય કચ્છીની લાગણીઓને સાથે ખિલવાટ કરી રહ્યા છે, તો કચ્છની ઐતિહાસિક ધરોહરને જફા પહોંચાડીને નુકસાન કરે છે. પરિણામે ફિલ્મ યુનિટના કાફલાઓ પ્રત્યે લોકોનો રોષ ભભૂકી ઉઠે છે. હાલમાં ભુજની આન બાન અને શાન સમાન ભુજિયા કિલ્લા પર મુંબઈના ફિલ્મ યુનિટ કાફલા દ્વારા ગુજ્જુભાઈ ધ ગ્રેટ પાર્ક 2 નામની ગુજરાતી મૂવીનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભુજિયાની કિલ્લાની ઐતિહાસિક દિવાલોને નુકસાન પહોંચાડવામાં આવતા વિરોધ ઉઠ્યો છે. સાહેબ, કિલ્લાની ભીતો છે એને ચિતરી નાખવામાં આવી, ખિલ્લાઓ ખોડવામાં આવ્યા અને ઘણું બધું નુકસાન કરવામાં આવ્યું. જાળી કટિંગ કરવામાં આવી, અનધિકૃત રીતે કોઈ પણ જાતની પરવાનગી વગર બહુ મોટી સંખ્યામાં લોકો યુનિટ અને સાધનો સાથે અહીંયા રોકાઈ ગયા, અનધિકૃત રીતે પ્રવેશ કર્યો અને રોકાણા, અને જે ઐતિહાસિક ધરોહરને નુકસાન કર્યું એ અંગે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થઈ હોય એવું હજી સુધી ક્યાંય મીડિયામાં અમે વાંચ્યું નથી, જોયું નથી. એટલે જો આ જ વસ્તુ ચાલુ રહે તો ભવિષ્યમાં બીજા યુનિટ પણ, ફિલ્મ યુનિટ પણ આ વસ્તુનું પુનરાવર્તન કરે એવો ભય છે. ખાસ કરીને સમગ્ર મામલે તમે ક્યાં રજૂઆત કરી છે અને શું આમાં તપાસ થવી જોઈએ તેવી માંગ છે? અમે કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરી અને ત્યાંથી બહુ સારો પ્રતિભાવ આવ્યો. અમને તાત્કાલિક એસપી સાહેબને જાણ કરી અને અત્યારે કચ્છના જે એસપી સાહેબ છે એ તાત્કાલિક નિર્ણય કરવાવાળા અધિકારી છે, એમને પણ બહુ સારી કામગીરી કરેલ છે. પરંતુ ફિલ્મ અંગેનું નોલેજ સરકારી તંત્રોને બહુ ઓછું હોય, એટલે આ લોકો ફિલ્મવાળા જ્યારે અનધિકૃત રીતે શૂટિંગ કરતા હોય એમના કોઈ પ્રૂફ તંત્ર જોડે ન હોય અને એનો આ લોકો પૂરેપૂરો લાભ લે, અનધિકૃત રીતે શૂટિંગ કરીને ચાલ્યા જાય. તંત્રએ જાગૃતતા દાખવીને એટલું જ કરવું જોઈએ કે કચ્છમાં કોઈ પણ ફિલ્મવાળા શૂટિંગ કરવા આવે તો જે શૂટિંગ કર્યું હોય એની ફૂટેજ તંત્રને, તંત્ર પાસે રજૂ કરે. તંત્ર એ ફૂટેજ જોઈ લે, ક્યાં ક્યાં સ્થળે છે, પરમિશન છે, કોઈ શંકાસ્પદ, કોઈ ધાર્મિક લાગણી, કોઈ બીજી લાગણી દુભાતી નથી એવું લાગે પછી જ ફૂટેજ પરત કરવી જોઈએ. ભુજિયાની ઐતિહાસિક દિવાલો અને નાકા પર ઉર્દુ ભાષામાં સ્લોગન લખવામાં આવ્યા હતા, તેમજ લીલા ઝંડામાં પણ ઉર્દુમાં સ્લોગન લખીને ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે, તો દિવાલોમાં આતંકી શસ્ત્રોની ચિત્રામણી કરવામાં આવતા ઇતિહાસ પ્રેમીઓની લાગણી દુભાઈ છે. ભુજિયા જેવી ઐતિહાસિક ધરોહર પર ખીલી ખોડવાની પણ મનાઈ છે, ત્યારે ભુજિયા કિલ્લાને આતંકી ગઢ તરીકે ચિત્રીને કચ્છના પ્રવાસનની એસી કી તેસી કરાઈ રહી છે. ભુજિયા કિલ્લાએ આવતા પ્રવાસીઓ અહીં આતંકી પ્રવૃત્તિ થતી હોય તેવી ખોટી માહિતી લઈને જાય છે. ફિલ્મ યુનિટ દ્વારા પણ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર હાલમાં ફિલ્મ શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ મામલે અધિક કલેક્ટર ભુજિયા કિલ્લા પર ચાલી રહેલા શૂટિંગ મામલે સ્પષ્ટતા કરી હતી. ભુજિયા ડુંગરમાં આજની તારીખે કોઈ શૂટિંગ માટે પરમિશન કોઈ આપેલી નથી. એક અરજી અત્રે આવેલી છે, પરંતુ માનનીય એસપી સાહેબને અભિપ્રાય માટે મોકલી છે, હજુ અભિપ્રાય આવ્યો નથી એટલે પરવાનગી હજુ સુધી આપેલ નથી. ઐતિહાસિક મિલકતને નુકસાનની રજૂઆત આપના તરફથી અહીંયા આવેલી છે, તો એના અનુસંધાને માનનીય એસપી સાહેબનું ધ્યાન દોરી
અને ઘટતી કાર્યવાહી કરવા અમે જણાવીએ. અમારા તરફથી કોઈ જ મંજૂરી અપાઈ નથી. તેમણે જણાવ્યા પ્રમાણે ફિલ્મ યુનિટ દ્વારા ભુજિયા કિલ્લા પર શૂટિંગ માટેની જરૂરી મંજૂરી મેળવવા અરજી આવી હતી, પરંતુ તેને ખરાઈ માટે એસપીને લેખિત રજૂઆત કરાઈ હતી. એસપી પાસેથી હજુ સુધી કોઈ રિપોર્ટ ન આવતા સત્તાવાર કોઈ મંજૂરી અપાઈ નથી તેવું અધિક કલેક્ટર ડી આર પટેલે જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે હાલ જે રીતે ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવી છે તે અંગે તપાસના આદેશ અને તાત્કાલિક શૂટિંગ બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. એબીજી ન્યૂઝ કચ્છ. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. विराम बाद फिर आपनो एबीसी न्यूज़ में स्वागत है. तो हवे आगळना समाचारो વિગતવાર. અદ્યતન ઉપકરણો ધરાવતી આંખની સારવાર માટે ડોક્ટર હર્ષ મેપાણીની વાઇબ્રન્ટ આઈ કેર હોસ્પિટલનો ગાંધીધામ ખાતે શુભારંભ. ગાંધીધામ ખાતે આંખના રોગ માટે જાણકાર ડોક્ટર હર્ષ મેપાણી, જેઓ 11 વર્ષથી વાગડ વેલફેર સોસાયટીમાં સેવા આપવાનો તથા તેમનો બીજા ઘણા વર્ષના અનુભવ સાથે પોતાની હોસ્પિટલનો શુભારંભ ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ આઈ કેર હોસ્પિટલનો ગાંધીધામ તથા આજુબાજુના રહીશો માટે સેવાનો પ્રારંભ કરી રહ્યા છે. આ વાઇબ્રન્ટ આઈ કેર હોસ્પિટલમાં સાયરસ એચડીઓ સીટી રેટિનાની તપાસ કરવા માટે અદ્યતન સાધન છે, સાથે સાથે ઝામરની તપાસમાં પણ એટલું જ કામ આપે છે. આંખના ઓપરેશન માટે અદ્યતન માઇક્રોસોફ્ટ મશીન, મોતિયાનું ઓપરેશન કરવા માટેનું અદ્યતન ફેકો મશીન જેમાં ટાંકા વગર ઓપરેશન કરવામાં આવે છે, મોતિયાનું ઓપરેશન તથા નેત્રમણીનું માપ કાઢવાનું એડવાન્સ લેન્સટર મશીન, આંખના નંબર તથા આંખની તપાસ માટેનું ટોપકોન મશીન, ઝામર માટે નોન કોન્ટેક્ટ ટોનોમીટર કે જે આંખનું પ્રેશર માપવાનું અને આંખને અડ્યા વગરનું મશીન, આ સાથે હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમ, જનરલ રૂમ, સુશીલ અને કુશળ સ્ટાફની વ્યવસ્થા જોવા મળશે. આવી અદ્યતન સુવિધા તથા વાઇબ્રન્ટ હોસ્પિટલનો શુભારંભ કરી જણાવી રહ્યા છે. આવી અદ્યતન સુવિધા તથા વર્ષોના અનુભવ સાથે ડોક્ટર હર્ષ મેપાણી વાઇબ્રન્ટ આઈ કેર હોસ્પિટલનો શુભારંભ કરી જણાવી રહ્યા છે કે કચ્છ જિલ્લાના ગાંધીધામ ના આજુબાજુના રહીશો ને આંખ માટે રાજકોટ, અમદાવાદ કે બોમ્બે જવું ન પડે તે માટે સેવાનો સંકલ્પ કરી શુભારંભ કરી રહ્યા છે. શહેરમાં કેશલેસ ખરીદી કરવા માટે મામલતદાર કેવી બોદરના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ. કેન્દ્ર સરકારે નોટબંધી કર્યા બાદ પ્રજાને ખરીદી કરવા માટે અથવા તો પૈસા માટે મુશ્કેલી ન પડે તે માટે કેશલેસનો ઉપયોગ કરી પોતાનું કામ કરવાનો અભિગમ અપનાવ્યો છે, જેનાથી સામાન્ય માણસ પણ કેશલેસથી સાધન સામગ્રી ખરીદી શકે તેવું કાર્ય હાથ ધર્યું છે. જેના સંદર્ભે આજે શહેર મામલતદાર કેવી બોદરના અધ્યક્ષસ્થાને શહેર એસબીઆઈના મેનેજર તેમજ શહેરના 25 જેટલા વેપારીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં શહેર એસબીઆઈ બેંકના મેનેજરે કેશલેસ સિસ્ટમ મશીનની માહિતી આપતા જણાવ્યું હતું કે કેશલેસથી ખરીદી કરવાથી ગ્રાહકના ખિસ્સામાં પૈસા ન હોય તો પણ ગમે ત્યાં કેશલેસની પોતાની જરૂરત મુજબનું સમાન સામગ્રી ખરીદી શકે છે. કેશલેસ અંગેની માહિતી આપતી વેળાએ શહેરના રાજુભાઈ બેંકોમાં પૈસા ભરવા જવા માટે લાઇનોમાં ઊભું રહેવું પડતું હોય છે અને બેંકોમાં આટલા બધા એકાઉન્ટ હોવા છતાં પણ સ્ટાફ વધુ મુકાતો તો ન હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં તેઓએ એવું પણ જણાવ્યું હતું કે કેશલેસનો ઉપયોગ કરવાથી 2% ચાર્જ થતો હોવાથી કેશલેસનો ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. જો સરકાર કેશલેસનો ઉપયોગ કરવાથી પૈસા કપાય છે તે પૈસા કાપવાનું બંધ કરે તો કેશલેસનો ઉપયોગ કરવામાં વધુ સરળતા પડી શકે. એબીસી ન્યૂઝ શહેરા. અમરેલી જિલ્લાના બગસરામાં હાજી અમી દુલાટ શાહની જગ્યાએ હિન્દુ મુસ્લિમની એકતાએ વિરાન જગ્યામાં ધૂણી ધખાવીને ઉર્સની હૃદયપૂર્વક ઉજવણી કરી. અમરેલી જિલ્લાના બગસરામાં હાજી અમી દુલાટ શાહ ઉર્ફે ડાંગિયા પીરની જગ્યા આવેલ છે, જે આશરે 550 વર્ષ પહેલા આ વિરાન જગ્યામાં ધૂણી ધખાવીને માનવાતની એકતા મહેક ફેલાવી હતી. ડાંગિયા પીર બાપુના ચાહકોમાં આજે ખાસ કોમ નહીં પરંતુ હિન્દુ મુસ્લિમના ઉચ્ચના ભેદભાવ વગર અસંખ્ય લોકો દર્શનાર્થે આવે અને ડાંગિયા પીરની દરગાહ પર પોતાના અકીદાનું ના ફૂલ ચડાવીને પોતાની મુરાદોની ઝોલી ભરે છે.
દરગાહની સેવકોમાં આજે પણ ઘણા હિન્દુ ભાઈઓ છે, તેમજ દર ગુરુવારે પણ આ દરગાહે લોકો દર્શનાર્થે આવેલ, જ્યારે આજે ડાંગિયા પીર બાપુ મોટો ઉર્સ ઉજવણી કરવામાં આવેલ, સાંજે કવાલી બોલાવાઈ હતી, જેનો હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ સમગ્ર ઉર્સનું આયોજન કરવામાં નયનભાઈ જાવેદભાઈ મુંજાવર, મોહમ્મદભાઈ મોગલ સોમાણી તથા કાંતિભાઈ સતાસિયા, શકીલભાઈ, રહીમભાઈ અસ્થાના, યુસુફભાઈ બિલખિયા તથા અલૌકિક જગ્યામાં એકતાની મિશાલ આપી હતી. તે હૃદયપૂર્વકથી દર વર્ષે ઉર્સ ઉજવણી કરવામાં આવે છે. કે હાલની અત્યારે જે ડાંગિયા પીરની જગ્યા છે ત્યાં એમને ધૂણી દેખાવી, અને આ એ જ કહે છે કે જ્યારે કોઈ અહીંયા કોઈ વસ્તુ પણ આવવા રાજી ન હોય એવી એવા સમયે હાજી અમીદુલ હસાન બાપુ ઉર્ફે ડાંગિયા પીર બાપુએ આ જગ્યાની અંદર ધૂણી દેખાવી. અને અહેવાલ અશોક મળવર સાથે એબીજી ન્યૂઝ બગસરા. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભુજમાં થયેલ યુવકનું ફિલ્મી ઢબે અપહરણ બાદ હત્યાના ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવામાં પશ્ચિમ કચ્છ એલસીબી અને બી ડિવિઝન પોલીસની મોટી સફળતા મળી. આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓની કરાઈ ધરપકડ. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કરમણ ગામે કોળી યુવાનની હત્યાના ગુનામાં આરોપી જયદીપ ઘનશ્યામસિંહ સોલંકીની ગણતરીના કલાકોમાં કરાઈ ધરપકડ. લીમડી રાજકોટ હાઈવે પરથી અર્ધ સળગેલી હાલતમાં લાશ મળતા પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.